નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ. ગુજરાતમાં નોનવેજની લારીઓ બંધ કરાતા લાખો લોકો થશે બેરોજગાર. ગુજરાતમાં કોરોના વાયરસ વધારે ભયંકર રૂપ ધારણ કરશે. સાડા ત્રણ મહિના પછી બનાસકાંઠામાં નોંધાયો કોરોનાનો કેસ. અમદાવાદમાં ફરી શરૂ કરવામાં આવશે કોરોનાના ટેસ્ટિંગ ડોમ. કોલસો ઇમ્પોર્ટ કરતી કંપનીને અમદાવાદના બે વેપારીઓએ કરોડોનો ચૂનો લગાવ્યો. વડતાલ ખાતે સીજી મહારાજના પૂજન સાથે કાર્તિકી સામૈયાનો પ્રારંભ. ગુજરાતના વીજ ગ્રાહકો માટે માઠા સમાચાર, લાઇટ બિલમાં થશે વધારો. પ્રિયંકા ગાંધી બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીને મળ્યા. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું. હું જયદીપભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકા પ્રમુખ. હું ચોટીલાની જનતાને હાર્દિક શુભકામના આપું છું દિવાળીની, અને આવનારું વર્ષ આપનું મંગલમય રહે એવી માં ચામુંડાને હું પ્રાર્થના કરું છું. સૈનેશભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ. ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું, અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું.
દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વતી ચેરમેન મોતીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી ભાવેશભાઈ પટેલ વતી બનાસકાંઠા તેમજ ગુજરાતની જનતાને દિવાળી તેમજ નૂતન વર્ષે અભિનંદનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રેમી યુગલે લગ્ન માટે પરિવારને આજીજી કરી ત્યારે ઝઘડ્યા. યુગલ ભાગ્યું ત્યારે માન્યા પણ મોડું થતાં આપઘાત કર્યો. ગુજરાતમાં આગામી દિવસોમાં થશે માવઠા. ડિસેમ્બરમાં પડશે હાર્ડ થીજાવતી ઠંડી. અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતના નવલખી પોર્ટ નજીકથી ઝડપાયું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ. અમદાવાદ ખાતે મેઘાનીનગરમાં કૂતરા બાબતે યુવક પર લોખંડની પાઇપ વડે હુમલો. ગુજરાતમાં કોરોના વાયરસના 26 પોઝિટિવ દર્દીઓ નોંધાયા. અમદાવાદ ખાતે કલકત્તા સીટને 5000 રૂપિયાનો દંડ ફટકારાયો. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. અરવિંદ એમ ઠાકોર એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. સૌથી પહેલાં તો તાજેતરની અંદર જે કોરોના મહામારીની અંદર મારા વિસ્તારમાંથી ઘણા એટલા લોકોએ વિસ્તારમાંથી પરિવારમાંથી જે લોકોએ જીવ ગુમાયા છે એમને મારા વતી પુષ્પાંજલિ અર્પણ કરું છું. અને એના પછી મારા વિસ્તાર દાંતાને અમીરગઢ તાલુકાની અંદર જનતા જનાર્દનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. એમને સુખ સમૃદ્ધિ અને નવું વર્ષ સરસ મજાનું નીવડે એવી શુભકામના પાડું છું. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા પ્રયાણ કરી રહ્યો છે ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દીપાવલીના આગમનના અવસરે સૌ દેશવાસીઓ તેમજ ગુજરાત અને ઈડર વડાળી વિધાનસભાના સૌ લોકોના નવા વર્ષ
શુભ અને ફળદાયી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા પ્રયાણ કરી રહ્યો છે ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દીપાવલીના આગમનના અવસરે સૌ દેશવાસીઓ તેમજ ગુજરાત અને ઈડર વડાળી વિધાનસભાના સૌ લોકોના નવા વર્ષ શુભ અને ફળદાયી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. નમસ્કાર, હું સર્વેજભાઈ રશીદભાઈ મહેમાન, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો. નસવાડી તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રીઓ વતી હું નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું
શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું। शुभेच्छा पाठवुं छुं कि नव वर्ष ना दिवाली नूतन वर्ष बधाने सारू निवड़े बधा आरामदायी सुखदायी रहे एवं हूँ शुभेच्छा पाठवुं छुं। પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન। આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના। રચનાબેન નંદાણિયા, વોર્ડ નંબર 4, કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન। આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના। જૈનબ બેન આઈ ખફી, એડવોકેટ, કોર્પોરેટર, વોર્ડ નંબર 12, જામનગર, ઉપપ્રમુખ, દુઆ ફાઉન્ડેશન, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ, કન્વીનર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન। સાવન પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર છે 99 745 95 353। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન। ભદ્રેશ પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર છે 94086 51 328। જય શ્રી સ્વામિનારાયણ। ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ। આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને વક્તાપુર સેવા સહકારી મંડળી
તરફથી શુભકામનાઓ. નમસ્કાર મિત્રો, પ્રકાશનો પર્વ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદ અને પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દિવાળીના આગમનના સમયે સૌ દેશવાસીઓ તેમજ તલોદ નગરપાલિકાના નગરજનોને નવું વર્ષ શુભ અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ. પરંતુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ, ભારત માતા કી જય. પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. તલોદ ટીઆર ચોકડી આગળ આવેલ રમેશસિંહ ની કિસ્મત ચાની જૂની કોર્ટ સામે છે. એડ્રેસ તલોદ, ઉજેડિયા રોડ. પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. કલ્યાણસિંહ માનસિંહ ઝાલા, સરપંચ શ્રી વડોદર ગ્રામ પંચાયત, પ્રમુખ શ્રી સરપંચ એસોસિએશન તલોદ તાલુકા ગામ વડોદરા, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. વંદે માતરમ. આજે દીપાવલીના શુભ દિવસે તમામ મારા ગુજરાતવાસીઓને, તમામ મારા ભારતીય જનતા પાર્ટીના સર્વ હૃદયદાર મિત્રો છો, અમારા સૌના આગેવાન, સૌના વડીલ, આ દેશના લાડેલા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહજી, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ, સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પ્રદેશના અધ્યક્ષશ્રીઓ સર્વને નવરાશના મારા રામ રામ. સવિશેષ મારા તલોદન પ્રતિનિધિના તમામ મતદાર ભાઈઓ, ભારતીય જનતા પાર્ટી સર્વ આગેવાનો, સરપંચશ્રીઓ, તમામ ડેલિગેટશ્રીઓ, સર્વ કાર્યકર્તા મિત્રોને, સર્વ મારા મતદાર ભાઈઓને નવરાશના રામ રામ, જય શ્રી કૃષ્ણ. સર્વને માટે નવું વર્ષ
લાભદાયી સુખદાયી નીડે તેવી પરમાત્માની મારી પ્રાર્થના. સર્વને મારા જય શ્રી કૃષ્ણ રામ રામ પ્રાર્થના થશે. વંદે માતરમ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવ વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. ચંપકલાલ જે પુરોહિત, મેનેજિંગ ડાયરેક્ટર, MI અલોયસ પ્રિવેટેડ લિમિટેડ, તલોદ ઉજેડિયા રોડ, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા.